હલો નમસ્તે, હું વિશાલ છાયા. ફરીથી એક વખત ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના પ્રથમ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે આજે આગળ ઉત્પાદકતા સુધારવાની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા સુધારવા માટે ત્રણ પદ્ધતિઓ છે ઔદ્યોગિક ઇજનેરીમાં સામેલ છે, જેમાંની પ્રથમ પદ્ધતિ છે લાંબા ગાળાની પદ્ધતિ, એટલે કે જેમનું પરિણામ છે ખૂબ લાંબાઈ ગાળે જોવા મળે ઉત્પાદકતા પર, એવી પદ્ધતિને લાંબા ગાળાની પદ્ધતિ કહેવામાં આવે છે. આ લાંબા ગાળાની પદ્ધતિમાં આપણે વધુ મૂડી રોકાણની જરૂર પડે છે, એટલે કે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. કારણ કે આ લાંબા ગાળાની પદ્ધતિમાં આપણે જ્યારે ઉત્પાદકતા સુધારવા જઈએ છીએ ત્યારે આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંશોધન અને વિકાસ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. એ ચાહે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ હોય, પ્રોડક્ટની ક્વોલિટી ઉપર રિસર્ચ હોય, કે પ્રોડક્ટની પ્રોસેસિંગ જે પદ્ધતિથી કરીએ છીએ તેના રિસર્ચ ઉપર આપણે ફોકસ કરી અને જ્યારે આગળ વધતા હોઈએ છીએ ત્યારે તેમાં ખૂબ લાંબે ગાળે તમને અસરકારક પરિણામ જોવા મળે. તો ઉત્પાદકતા સુધારવા માટે આપણે જ્યારે સંશોધન અને વિકાસનો રસ્તો અપનાવીએ છીએ ત્યારે ખૂબ લાંબા ગાળાની પદ્ધતિ છે. બીજું, આપણે જ્યારે વધારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ તરફ, એટલે ભૌતિક સાધનો જેની મદદથી આપણે પ્રોડક્ટને પ્રોડ્યુસ કરીએ છીએ, એ ભૌતિક સાધનો છે એના એડવાન્સમેન્ટ તરફ જ્યારે આપણે પ્રયાસ કરીએ ત્યારે તે પણ એક લાંબા ગાળાની પદ્ધતિ છે. ચોક્કસ તેનાથી ઉત્પાદકતામાં આપણને સુધારો જોવા મળે. જેમ કે લેથ મશીનની જગ્યાએ આપણે સીએનસી મશીન યુઝ કરીએ તો પ્રોડક્ટની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં આપણને સુધારો જોવા મળે અને એમ કહી શકીએ કે ઉત્પાદકતા વધી. પણ એ પણ એક વધારે ઇન્વેસ્ટમેન્ટ માગી લે તેવી લાંબા ગાળાની પદ્ધતિ છે. ત્યારબાદ આપણે બીજા નંબર પર જોઈએ તો મધ્યમ ગાળાની પદ્ધતિ છે એ ઉત્પાદકતા સુધારવા માટે અમલમાં મૂકવામાં આવતી હોય છે. આ પદ્ધતિ એવી છે કે એમાં આપણે મૂડીરોકાણની ઓછી જરૂર પડે છે, પણ જે કોઈ મૂડીરોકાણ આપણે કરીએ છીએ પ્રોડક્ટની ડિઝાઇન વધારે સરળ બને, પ્રોડક્શન સિસ્ટમ વધારે સરળ બને, વધારે પડતી પ્રોડક્ટના બદલે માત્ર એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરીને પ્રોડક્શનનો જે જથ્થો છે એમાં કન્ટિન્યુટી જાળવી રાખવા અને ઉત્પાદકતા છે એની સમાનતા જાળવી રાખવા માટે પ્રયાસ થાય છે. અહીંયા માત્ર એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાનું સૂચન કરે છે મધ્યમ ગાળાની પદ્ધતિ. એટલે પ્રોડક્શનની વિવિધતા છે અહીંયા ઘટાડીએ અને જે પ્રોડક્ટ છે એની ડિઝાઇન આપણે સરળ બનાવીએ તો વધારે પ્રોડક્શન આપણે લઈ શકીએ. મધ્યમ ગાળાની પદ્ધતિ બાદ ટૂંકા ગાળાની પદ્ધતિ જ્યારે આપણે જોઈએ તો આ પદ્ધતિ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં સૌથી વધારે અભ્યાસમાં લેવામાં આવે છે, સૌથી વધારે ઉપયોગમાં આવતી પદ્ધતિ છે. કારણ કે અહીંયા કોઈ પણ વધારે મૂડીરોકાણની જરૂર પડતી નથી. બહુ ઓછા મૂડીરોકાણથી આપણે ખૂબ સારા અસરકારક પરિણામ છે એ મેળવતા હોઈએ છીએ. જેમ કે આપણું ઇન્ડસ્ટ્રીનું જે મેનેજમેન્ટ છે એમાં સંગઠન, આયોજન અને નિયંત્રણમાં, એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલિંગમાં જે સુધારો થાય, મેનેજમેન્ટ બેટર બને એના માટે જે પ્રયાસ થાય તેનાથી પ્લાન્ટની કાર્યક્ષમતા વધે છે, સાથે માનવ શક્તિ છે એનો વધારે સારી રીતના ઉપયોગ થઈ શકીએ છીએ અને પ્રોડક્શન રેટમાં પણ વધારો આપણને જોવા મળે. તો અહીંયા બેટર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એને વધારે સુધારવા ઉપર ટૂંકા ગાળાની પદ્ધતિમાં ફોકસ કરવામાં આવે છે. બીજું, આપણે એ પણ જોઈ શકીએ કે કામગીરીની જે પદ્ધતિ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી હોય છે, જે વર્કિંગ મેથડ છે, વર્કિંગ સ્ટાઇલ છે, જો એમાં પણ આપણે સુધારો કરીએ તો માનવ શક્તિ છે એમાં એનો વધારે સારી રીતના આપણે ઉપયોગ કરી શકીએ અને એના કારણે પ્રોડક્શન કોસ્ટ પણ ઘટે અને અસરકારક રીતના આપણે ઉત્પાદન મેળવી શકીએ, જેની અસર પ્રોડક્ટિવિટી ઉપર થાય છે. તો આ મુદ્દાઓ એવા છે કે જેમાં આપણે કોઈ મૂડીરોકાણની જરૂર પડતી નથી, પણ આપણી વર્કિંગ સ્ટાઇલ છે, મેનેજમેન્ટ સ્ટાઇલ છે, મેનેજમેન્ટની પોલિસી છે, પ્રિન્સિપલ્સ છે, એમાં માત્ર સુધારો કરવાની આવશ્યકતા રહેતી હોય છે કે જેનું ડાયરેક્ટ પરિણામ છે એ શોપ ફ્લોર ઉપર પ્રોડક્શન રેટમાં વધારા સ્વરૂપે, કોસ્ટમાં, પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડા સ્વરૂપે, પ્લાન્ટની એફિશિયન્સીમાં વધારા સ્વરૂપે અને પ્રોડક્ટની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ સ્વરૂપે આપણને પરિણામ જોવા મળે. સાથે સાથે જે વર્કરો કામ કરે છે એની કાર્યક્ષમતામાં પણ વધારો આપણે જોઈ શકીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં જે કોઈ ટેકનિક્સ
એપ્લાય કરવામાં આવે છે એ આ ટૂંકા ગાળાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને જ એપ્લાય કરવામાં આવે છે, જેથી કરીને આપણને પરિણામ છે એ તરત જ જોવા મળે અને એમાં આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર રહેતી નથી. તો ધન્યવાદ. આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.